નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 3 સ્વાદથી પાચન સુધી ભાગ 1 એના વિશે આજે આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્ર, સૌથી પહેલાં તો સ્વાદથી પાચન સુધી નામ સાંભળતા જ આપણા મોંની અંદર પાણી આવી જાય છે, એટલે કે અલગ અલગ સ્વાદ છે જે અલગ અલગ ખોરાક દ્વારા આપણને મેળવીએ છીએ. તો મસાલેદાર, તેલવાળો, તીખો તમતમતો ખોરાક છે આપણને ખાવાની ખૂબ જ મજા આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્ર, આવો ખોરાક છે એ જલ્દીથી આપણને પચતો નથી, અને વધારે પડતો જે મસાલેવાળો ખોરાક છે એ ખાવાથી આપણને નુકસાન થાય છે, તેનાથી આપણને ઘણા બધા રોગો થાય છે, પણ અત્યારે એ આપણને ખબર પડતી નથી. પરંતુ લાંબા સમયે આવો વધારે છે મસાલેવાળો ખોરાક છે, તીખો ખોરાક છે, એ ખાવાથી આપણને લાંબા સમયે આપણા શરીર માટે એ નુકસાનકારક છે, એટલે કે સ્વાસ્થ્ય માટે એ હાનિકારક છે. તો આવો જ એક સરસ મજાનો પાઠ છે સ્વાદથી પાચન સુધી, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જો વિદ્યાર્થી મિત્ર, કે હેન્સી નામની એક છોકરીની તમને વાર્તા કીધી છે, કે હેન્સી છે તમારા જેવડી જ એક છોકરી છે. હેન્સી છે દોડતી દોડતી રસોડામાં આવી અને એની માતાને હાથ પકડી અને કહેવા લાગે છે કે માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં. શું કહે છે? કે માં એની મમ્મીને કહે છે કે મમ્મી, હું આ કડવા કારેલા છે એ નહીં ખાઉં, કે મને ગોળ અને રોટલી આપ, મારે આ કડવા કારેલા છે એ નથી ખાવા, પણ તું મને ગોળ અને રોટલી આપ એ હું ખાઈ લઈશ. એટલે માં એની માતા છે એ હસીને કહે છે કે બેટા, તે સવારે તો રોટલી અને ખાંડ ખાધા હતા. શું કહે છે? કે સવારે તે રોટલી અને ખાંડ ખાધા હતા અને અત્યારે તારે ગોળ અને રોટલી ખાવી છે. કે એટલે એ સરોજ છે, હવે સરોજ આવે છે. સરોજ કોણ છે? તો કે આ હેન્સી છે, એમની મોટી બહેન છે. તો સરોજ છે એ હેન્સીને કહે છે, ખીજવે છે કે તું એક પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી. શું કહે છે? કે તે સવારે રોટલી અને ખાંડ ખાધી અને અત્યારે તારે રોટલી અને ગોળ ખાવા છે, તો એક જ પ્રકારનો સ્વાદ ખાંડ અને ગોળ બંને છે, એમાંથી કેવો સ્વાદ આવે છે? તો કે આપણને ખબર જ છે કે ગળ્યો સ્વાદ આવે છે. તો કે તું એક પ્રકારનો સ્વાદ છે દરરોજ ખાસ, તો તને કંટાળો નથી આવતો? એવી રીતે એને ખીજવે છે, ભજવે છે એમની બહેન. એટલે હેન્સી પણ તરત જ સરોજને કહે છે કે તું આંબલી ચાટીને કંટાળી જાય છે. શું કહે છે? હેન્સી છે એ તરત સરોજને એમ કહે છે કે તું એને આંબલી છે, સરોજને આંબલી બહુ ભાવતી હશે, તો કહે છે તું આંબલી ખાઈને કંટાળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્ર, આંબલીનું નામ સાંભળતા જ આપણા મોંમાં પણ પાણી આવી જાય છે. શું કામ? તો કે આપણને બધાને પણ આંબલી છે એ ભાવે છે, એટલા માટે. એટલે સરોજ કહે છે કે તું શરત લગાવ કે આંબલીનું નામ સાંભળતા તારા મોંમાં પણ પાણી આવી ગયું હશે. સરોજ શું કહે છે હેન્સીને? કે આંબલીનું નામ સાંભળતા તો બધાના મોંમાં પાણી આવી જાય છે, કે મને તો આંબલી છે એ ખૂબ જ પસંદ છે, એટલે કે મને તો આંબલી ખૂબ જ ભાવે છે, એટલે હું તો આંબલી ખાવાની, પણ તારી જેમ નહીં કે ફક્ત એક જ વસ્તુ ખાઉં, એટલે કે હું ખાલી આંબલી થોડી ખાઉં છું, કે આંબલી મને ભાવે છે એ વાત તારી સાચી, પણ હું એની સાથે સાથે મીઠી અને ખારી વસ્તુ પણ ખાઉં જ છું, અને હા સાથે કરેલા પણ ખાઉં છું. કરેલા કેવા હોય? તો કે કડવા હોય. તો હેન્સી એમ કે છે હું તો કડવો, તીખો, ગળ્યો બધા જ પ્રકારનો સ્વાદ છે એ લઉં છું, ખાલી ખાટો સ્વાદ નથી લેતી. એવું કોણ કહે છે? સરોજ છે એ હેન્સીને કહે છે. એટલે સરોજ કહે છે એની માતા સામે જોઈ, અને પછી સરોજ અને હેન્સ એની માતા છે, સરોજની માતા હેન્સીની માતા, એ બંને હસવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્ર, કારેલા છે એ નામ સાંભળતા આપણું મોં પણ બગડી જાય છે, આપણું મોઢું પણ ખરાબ કરીએ છીએ આપણે. શું કામ? તો કે કારેલા છે આપણને ભાવતા નથી. શું કામ નથી ભાવતા? તો કે આપણને કડવો સ્વાદ છે એ ગમતો નથી. પરંતુ વિદ્યાર્થી મિત્ર, ખરેખર કડવો સ્વાદ છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કડવો સ્વાદ જો આપણે શરીરમાં લઈએ તો આપણે ક્યારેય બીમાર પડીએ નહીં. માટે આપણે પણ કારેલા છે અથવા તો બીજો કોઈ કડવો સ્વાદ છે એ આપણે જરૂરથી ખોરાકની અંદર લેવો જોઈએ. પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, કે હેન્સી છે અને સરોજ, એ બંને બહેનો છે. સરોજ છે એ હેન્સીને એમ કહે છે કે ચાલ હું તને એક રમત રમાડું, કે ચાલ આપણે એક રમત રમીએ. હવે કેવી રમત રમવાની છે? તો જુઓ, સરોજ એમ કહે છે હેન્સીને કે તું પહેલાં છે તારી આંખો બંધ કરી દે અને તારું મોં છે એ ખુલ્લું રાખશે. એટલે કે આંખો છે એ બંધ કરવાની છે, પણ મોં છે એ ખુલ્લું રાખવાનું છે. હવે તારા મોંની અંદર હું ખાવાની એવી વસ્તુ મૂકીશ કે તારે જોયા વગર
ખાલી સ્વાદથી કહેવાની છે કે આ કઈ વસ્તુ હતી, તો એવી રમત રમવાનું કહે છે. પછી હિંસી છે એમની આંખો છે એ બંધ કરી દે છે, અને સરોજજી છે એ લીંબુના રસના બે ત્રણ ટીપા છે હિંસીના મોંમાં પાડે છે, અને હિંસીને કહે છે કે જોઈએ કે મેં તારા મોંની અંદર કયા પ્રકારનો સ્વાદ છે એ તને ચખાડ્યો છે. એટલે હિંસી તરત જ જવાબ આપે છે કે આ તો ખાટું ખાટું લીંબુ છે. શું કહે છે કે એને તરત જ ખબર પડી જાય છે કે ઓલા લીંબુના સરોજજી છે એ લીંબુના ટીપા હિંસીના મોંમાં મૂકે છે, એટલે તરત જ હિંસી કહે છે કે આ તો ખાટું ખાટું લીંબુ છે. આ રીતે હિંસી છે એ તરત જ લીંબુ છે એમનો સ્વાદ ઓળખી જાય છે. પછી સરોજ છે એ બીજો કોઈ વસ્તુ લે છે, તો સરોજ છે એ થોડા ગોળના ટુકડા લે છે. હવે ગોળના ટુકડા છે હિંસીના મોંમાં મૂકવા જતી હોય છે, તો એને મમ્મી એમ કહે છે ખમ કે સાંભળ કે આ ગોળના ટુકડા છે આ રીતે ન મૂકતું હિંસીના મોંમાં, તો એને તરત જ ખ્યાલ આવી જશે એમનો તું પેલા ભૂકો કરી નાખ, પછી એ ગોળનો જે ભૂકો છે એ હિંસીના મોંમાં મૂક, તો એને ઓળખવામાં તકલીફ પડે થોડી. પછી હિંસી સરોજ છે એના મમ્મીના કહેવા પ્રમાણે ગોળનો જે ટુકડા છે એનો ભૂકો કરી નાખે છે, અને પછી હિંસીના મોંમાં મૂકે છે. પરંતુ હિંસી છે તરત જ કહી દે છે આ તો ગળ્યો ગળ્યો ગોર છે. કે આ રીતે ઘણી બધી ખાવાની જે વસ્તુ છે અલગ અલગ સ્વાદની, એ બધા જ સ્વાદની વસ્તુઓ છે સરોજ છે એ હિંસીના મોંમાં મૂકે છે, અને હિંસી છે તરત જ જવાબ આપી દે છે. એવી જ રીતે હિંસી છે હવે સરોજ છે એની સામે તળેલા માછલા રાખે છે, માછલી છે અને તરી નાખે છે તેલની અંદર, અને પછી છે હિંસીની મોંમાં નથી મૂકતી, જોજો એની સામે જ ખાલી મૂકે છે. છતાં પણ હિંસી છે એની સ્મેલથી સુગંધથી કહી દે છે આ તો તળેલી માછલી છે. હવે હિંસી એવું કહે છે કે આ તો તળેલી માછલી છે, એટલે સરોજ એમ કહે છે ચાલ આ પ્રવૃત્તિમાં તો તને ખબર પડી ગઈ, હવે આના જેવી જ આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ, એટલે કે બીજી એક રમત રમી, કે તારે આંખો છે એ તો બંધ જ રાખવાની છે, સાથે સાથે નાક છે નાક પણ બંધ કરી દેવાનું છે. એટલે હિંસી છે એ વ્યાકુળ બની ગઈ, એટલે કે થોડીક મુશ્કેલી પડશે એમને. શું કામ? તો કે વિદ્યાર્થી મિત્ર આપણને પણ કોઈ નાક બંધવાનું બંધ કરવાનું કહીએ તો થોડી ઘણી તકલીફ પડે. શું કામ? તો કે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણે થોડી જ વખત નાક છે બંધ રાખી શકીએ, પછી છે એ તરત જ આપણે ખોલી નાખીએ છીએ. હવે થોડુંક કડું, હવે હિંસીએ છે આંખો પણ બંધ કરી દીધી છે અને નાક પણ બંધ કરી દીધું છે. હવે સરોજજી છે એ હિંસીના મોંની અંદર થોડુંક કડવું, થોડુંક ખારું અને થોડુંક ખાટું એવો એકાદો સ્વાદ છે એ એના મોંમાં મૂકે છે, એટલે હિંસી છે એને મજા આવી ગઈ. એટલે હિંસી કહે છે હજી બીજી ચમચી મને એક આ સ્વાદની ચખા. પછી બીજી ચમચી છે એ કારેલાની હોય છે, એટલે કે કારેલું હોય છે, કારેલાની ભરી બીજી ચમચી છે એ હિંસીના મોંમાં છે એ સરોજ મૂકે છે. પછી હિંસીને કહે છે કે તું હવે તારી આંખો ખોલ, એટલે હિંસી છે એ આંખો ખોલે છે અને જોવે છે, તો કે ઓ આ તો કારેલું કી. શું કામ? તો કે હિંસીને કારેલું તો ભાવતું નહોતું, પરંતુ જ્યારે એની અંદર બીજો મસાલો એડ કરવામાં આવ્યો તો એ કારેલું છે એને ભાવ્યું, એટલે કહે છે, એટલે હિંસી હસી કે હા આ તો મને ખૂબ ભાવ્યું કી. એટલે વિદ્યાર્થી મિત્ર કારેલું છે એ સાવ કડવું નથી હોતું, કેમ કે આપણે કારેલું છે એ લુખું થોડું ખાઈએ છીએ, એનું શાક બનાવી અને ખાવાનું હોય છે, તો જ્યારે કારેલું છે એનું શાક બનાવવામાં આવે છે ત્યારે એની અંદર બીજા મસાલાઓ છે એ આપણે એડ કરીએ છીએ, એટલે કે મીઠું છે લીંબુ છે એની અંદર હળદર મરચું આ બધા જ મસાલા છે એ એડ કરવામાં આવે, તો કારેલો જે કડવું છે એનો કડવો છે એ સ્વાદ થોડો ઓછો થઈ જશે અને બીજા સ્વાદ છે એમાં ઉમેરાય છે, એટલા માટે કારેલું આપણને ભાવે છે. તો બધા વિદ્યાર્થી મિત્ર છે કારેલાનું શાક છે એ ખાવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી તમને પણ ભાવશે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, એ આપણે ભૂલવું જોઈએ નહીં, જેથી કરી અને આપણું છે ત્યારે બીમાર પડી નહીં. તો વિદ્યાર્થી મિત્ર આ હતી હિંસી સરોજ અને એમના મમ્મી સાથેની વાતચીતો જે આપણે અત્યારે સાંભળી. તો હવે આપણે જોઈએ કે તમને એવો પ્રશ્ન પૂછ્યા છે થોડા ઘણા કે ચર્ચા કરો અને પછી પ્રશ્નના જવાબ લખો. તો જોઈએ આપણે એ પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે. તો કે આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું, કઈ વાનગીઓના નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી પાંચ વસ્તુની યાદી બનાવો અને એનો સ્વાદ છે એ કેવો હોય છે એ તમારે લખવાનો છે. તો કે વિદ્યાર્થી મિત્ર હવે આંબલી છે એનું નામ સાંભળતા તો લગભગ બધાને બધાના મોંમાં પાણી આવી જાય છે, જેવી રીતે સરોજના મોંમાં પાણી આવી ગયું એવી રીતે આંબલીનું નામ સાંભળતા તમારા મોંમાં પણ અત્યારે પાણી આવી ગયું
હશે. તો આંબલી સિવાયની બીજી એવી કઈ વસ્તુઓ છે કે જે તમને ખૂબ જ ભાવે છે? તો એવી પાંચ વસ્તુઓ છે, એમના નામ તમારે લખવાના છે. પછી પાંચ વસ્તુ છે એમનો સ્વાદ કેવો છે એ પણ તમારે સામે લખવાનો છે. કોઈ પણ મીઠાઈ હોય કે શીરો હોય તમને બહુ ભાવતો હોય, એ લખ્યા પછી એની સામે તમે લખી શકો કે એ કેવો સ્વાદ હોય, તો કે મીઠો એટલે કે ગળ્યો સ્વાદ હોય છે. એ પાંચ વસ્તુ લખવાની અને એનો સ્વાદ કેવો હોય છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી તમને એવું કીધું છે કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો અને કેમ? જો વિદ્યાર્થી મિત્ર, કે એક જ પ્રકારનો સ્વાદ છે એ આપણા શરીર માટે નુકસાનકારક છે, તમે જાણો જ છો કે દરરોજ છે એક જ પ્રકારનો ખોરાક આપણે લઈએ તો એ ખોરાક પણ આપણને ન ભાવે. તમને દરરોજ મમ્મી છે શાક ને રોટલા આપે તો આપણને એ પણ નથી ભાવતું, અથવા તો એક ને એક બટેકાનું શાક છે તમને બધાને બહુ ભાવતું હોય છે. પણ બટેકાનું શાક છે સવારે તમે ખાવો, બપોરે ખાવો, એની શાક સાંજે ખાવો, પછી બીજે દિવસે એને શાક ખાવામાં આવે તો આપણને બટેકાનું શાક પણ ભાવે નહીં. શું કામ? તો કે એક પ્રકારનો ખોરાક છે એ આપણને દરરોજ ભાવતો નથી. આપણે અઠવાડિયાની અંદર જો મમ્મી કાંઈ જ નવીન ન બનાવે તો રોટલા શાક પણ આપણને ભાવતા નથી. ભલે મમ્મી અલગ અલગ શાક બનાવે છતાં પણ આપણને કંઈક નવીન વાનગી ખાવાની ઈચ્છા થાય છે. એટલે કે અલગ અલગ સ્વાદ છે એ આપણને ભાવે છે, એક પ્રકારનો સ્વાદ છે એ આપણને ગમતો નથી. અને આપણા શરીર માટે મિત્ર અલગ અલગ સ્વાદ છે એ ખૂબ જ જરૂરી છે. એક પ્રકારના સ્વાદથી આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે નહીં. પછી સરોજે લીંબુરા રસના થોડા ટીપા એન્સીના મોંમાં મૂક્યા, શું તમને લાગે છે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? શું કહે છે? હવે સરોજ જે છે એન્સીના મોંમાં જ્યારે લીંબુના ટીપા પાડે છે ત્યારે એન્સી છે તરત જ કહી દે છે આ તો ખાટું ખાટું લીંબુ છે. તો એન્સીને તરત ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્ર, તો કે હા કોક સ્વાદ છે એવા હોય છે કે આપણને જલ્દીથી ખબર પડી જાય છે. તમારા મોંની અંદર પણ કોઈ લીંબુના ટીપા નાખે તો આપણે તરત કહી દઈએ કે આ તો ખાટું ખાટું લીંબુ છે. જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરી અને કહેવા સક્ષમ છો? એટલે કે વરિયાળીની વાત કરી છે, તો કે વરિયાળી પણ તમે બધાએ જોઈ જ હશે. આપણે ઉનાળાની અંદર અત્યારે વરિયાળીવાળો શરબત પીએ છીએ તો વરિયાળી છે એને સ્મેલ આવી જાય છે આપણને, કે મોઢાની અંદર મૂકે તરત જ આપણે કહી દઈએ છીએ આ તો વરિયાળી છે, એટલે કે આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી તમને એવું કીધું છે વિદ્યાર્થી મિત્ર કે હેન્સી છે એ તળેલી માછલી કેવી રીતે ઓળખી? આપણે આગળ વાત કરી કે હેન્સીના મોંમાં મોંની અંદર નથી મૂકવામાં આવતી, પણ એને જ્યારે બાજુમાં રાખવામાં આવે છે મોઢા આગળ રાખે છે તો હેન્સી તરત જ કહી દે છે આ તો કે તળેલી માછલી છે. તો હવે એને જોયા વગર કે એનો ટેસ્ટ કર્યા વગર આંખો તો બંધ હતી અને મોંમાં પણ નથી મૂકી, તો જોવો વિદ્યાર્થી મિત્ર એને ટેસ્ટ પણ નથી કર્યો અને જોઈ પણ નથી, છતાં એને કહી દીધી કે આ તો તળેલી માછલી છે. તો તમને એવું થતું હશે તો કે હેન્સીએ કેવી રીતે કહ્યું હશે કે આ તળેલી માછલી જ છે? તો કે હેન્સી છે એને તરત જ એની સ્મેલ એની સુગંધ આવી જાય છે. ઘણી વસ્તુઓ છે એવી હોય છે કે આપણે સુગંધથી પણ ઓળખી શકીએ છીએ. આપણે બહારથી આવી અને મમ્મી કંઈક નવીન બનાવતી હોય તો આપણને તરત સ્મેલ આવી જાય છે અને ખબર પડી જાય છે કે ઘરમાં આ જ વાનગી બને છે. તો એવી રીતે હેન્સીએ પણ સુગંધથી કીધું કે આ છે તળેલી માછલી છે. શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? અને કહ્યું હોય તો શું કામ એવું કીધું છે એવો પ્રશ્ન છે. તો કે વિદ્યાર્થી મિત્ર, ઘણી વખત તમે સાંભળ્યું હશે અથવા તો જોયું પણ હશે કે નાનું બાળક છે એને એની માતા જ્યારે દવા પાય છે ત્યારે એને નાક છે એ બંધ કરી દે છે. તો એવું શું કામ કરે છે? તો કે જો એની માતા છે નાક બંધ કરે એટલે ગળેથી છે ફટોફટ છે દવા ઉતરી જાય છે અને બાળક છે એને કડવો સ્વાદ પણ આવતો નથી અને એ ઝડપથી છે એને દવા પાઈ શકે છે. આ એટલા માટે એનું નાક છે એ બંધ કરવામાં આવે છે જેથી કરી અને એને ખબર ન પડે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આ પાઠની ચર્ચા કરી સ્વાદથી પાચન સુધી, એની અંદર જે અલગ અલગ સ્વાદ હતા એની આપણે વાત કરી. તો એની અંદર તમારે અત્યારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે તમને પેજ નંબર 23 ઉપર તમારા પર્યાવરણનું જે ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 23 છે એમાં જે પ્રશ્ન આપેલા છે જે આપણે અત્યારે ચર્ચા કરી, તો એ પ્રશ્નના જવાબ છે એ તમારે રફબુકની અંદર સારા અક્ષરે લખવાના છે અને એના વ્યવસ્થિત રીતે યાદ પણ રાખવાના છે.